નમસ્તે મિત્રો. મિત્રો, ઉનાળો શરૂ થઈ ગયો છે, ગરમી વધી ગઈ છે, લૂ પણ ફૂંકાવા લાગી છે, અને આવા ઉનાળામાં આપણું આરોગ્ય કેવી રીતે સારું રહે અને ઉનાળામાં એવું શું કરીએ કે જેથી આખું વર્ષ આપણે સ્વસ્થ રહી શકીએ, એવી કેટલીક અનુભવજન્ય વાતો આપણે આજના વિડીયોમાં સાંભળવાના છીએ. તો મિત્રો, આ ઉનાળામાં આપણું આરોગ્ય કેવી રીતે સારું રહે એની વાત આપણે આજે જાણવાના છીએ અમારા શિક્ષક મિત્ર એવા શ્રી શક્તિદાનભાઈ ગઢવી પાસેથી. શક્તિદાનભાઈ ગઢવી એ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની વાળુકડની કેન્દ્રવર્તી શાળાના એક વિદ્યાર્થી પ્રિય શિક્ષક છે. છેલ્લા 24 વર્ષથી એ તેમની સેવાઓ ત્યાં આપી રહ્યા છે. એમનું શિક્ષણ લોકશાળાઓમાં, ખાસ કરીને લોકભારતી સણોસરામાં થયું છે. ખૂબ સારા એક લોક સાહિત્યકાર છે. ગઢવી છે એટલે સારા લોક ગાયક છે, કથાકાર છે, અને ઘણી બધી બાબતોમાં એ ખૂબ સરસ એનું કામ કરી રહ્યા છે. અને એટલે જ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું તેઓ સન્માન પામ્યા છે. પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી પણ તેઓ સન્માનિત થયા છે. રોટરી રોયલ અને રોટરી ક્લબ ઓફ ભાવનગરના પણ સન્માન તેમને મળી ચૂક્યા છે. તેમની શિક્ષણ અને લોક સાહિત્યની વાતો જાણવા માટે તો આપણે એક અલગ જ એપિસોડ કરીશું, પણ આજે આપણે શક્તિદાનભાઈ પાસેથી જાણીએ, એની અનુભવજન્ય વાતો જાણીએ કે ઉનાળામાં તમે એવું શું કરો છો કે આખું વર્ષ તમે સ્વસ્થ રહો છો. તો નમસ્તે શક્તિદાનભાઈ. નમસ્તે. અમારા દર્શક મિત્રોને જણાવો કે આપ છેલ્લા 30 વર્ષથી એવું શું કરો છો કે ક્યારેય બીમાર જ નથી પડતા. નમસ્કાર મિત્રો. છાયાબેને જે વાત કરી તેમ ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળાની બે પેટા ઋતુ, વસંત અને ગ્રીષ્મ. તો વસંત ઋતુ છે એ વસંત ઋતુ બેસતાની સાથે જ કુદરતી તમામ પ્રકારની વનસ્પતિઓ છે ખીલી ઉઠે છે. તમામ વનસ્પતિ છે એ તેના જૂના પર્ણો છે એ ખરી જાય છે અને નવા પર્ણો જે છજ બને છે. એની સાથે તે તમામ પ્રકારની વનસ્પતિઓને પુષ્પો અને ફળો છે એ આવે છે. તો કુદરતે એવી બધી આ વનસ્પતિઓની અંદર આયુર્વેદિક એવી બધી દવાઓ મેલેલી છે કે જો આપણે સમજી વિચારીને એનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ એલોપેથી દવાની જરૂર ન પડે. આપણે જો તેનો સ્વયંપૂર્વક સમજીને ઉપયોગ કરીએ તો 12 મહિના સુધી, શું પણ વર્ષો સુધી તમને કોઈ પણ બીમારી ન આવે. એવી તો કેટલી બધી વનસ્પતિઓ છે કે જેના ઉપયોગથી આપણું સ્વાસ્થ્ય છે એ ખૂબ સારું રહેશે. આપણે બીજી બધી વનસ્પતિઓની વાત નહીં કરીએ, પણ આજે હું તમને લીમડાની વાત કરીશ. લીમડાનું તો આખું વૃક્ષ છે એ ખૂબ જ આરોગ્યવર્ધક અને ખૂબ સંજીવની સમાન છે. એના પર્ણ, એના મૂળ, એની છાલ, એના પાન, એની સળીઓ, તમામ વસ્તુ છે એ ખૂબ જ આરોગ્યપ્રદ છે. હું તમને વાત કરું કે લીમડાના જે પાન છે એમાં જે એના કૂણા પાન છે એને ટહર, આપણે ગામડી ભાષામાં એને લીમડાની ટહર કહેવામાં આવે. તો જો નાના બાળકો હોય અને એને કૃમિની તકલીફ હોય તો બહેનો છે એ બીજી દવા ન લે અને આ લીમડાના કૂણા પાન 2-4 વાટી અને બાળકને પાઈ દે તો તરત જ એને કૃમિ છે એ નાશ પામે છે અને પેટની ચૂંક આવી તે દુખાવો મટી જાય છે. એ સિવાય આપણે વાત કરીએ તો લીમડાની જે સળી છે એ સળીની અંદર પણ ઘણા બધા ગુણો છે. ગામડાની બહેનો છે એ દીકરીઓ છે, નાક વિંધાવે, કાન વિંધાવે ત્યારે એની અંદર, નાકની અંદર એ લીમડાની સળી નાખે છે. શા માટે કે લીમડાની સળી નાખે તો એમાં કોઈ પણ પ્રકારનો પાક થતો નથી, કોઈ ચેપ લાગતો નથી, કાંઈ થતો. એટલે લીમડાની સળીનો ઉપયોગ કરવામાં આવે છે. નગર સળીઓ તો બીજી ઘણી છે, લીમડાની શા માટે લે છે. પછી લીમડાના પાન, તો આ લીમડાના પાનની અંદર પણ એવો ગુણ છે કે આ લીમડાના પાન છે એને ગરમ પાણીમાં નાખી અને એ ગરમ પાણીથી જો સ્નાન કરવામાં આવે તો કેટલાય બધા ચામડીના રોગો છે નાશ પામે છે. લીમડાની છાલ છે એનો જે ઉપલું પડ છે એનો પાવડર કોઈ પણ પાકચો હોય, ગુમડુચ્યો હોય, ધાધર થયો હોય, ખરજવાચ્યા હોય તો એને લગાડો તો એ મટી જાય છે. અને એની અંતર છાલ છે એ પણ ખૂબ ગુણકારી છે. એ બધાય કરતાં પણ વસંત ઋતુની અંદર લીમડાને જે મોર આવે છે, આ લીમડાનો મોર છે. આ લીમડાના મોરની અંદર તો એટલી બધી તાકાત છે કે જો તમે
ઉનાળાના ચૈત્ર મહિનામાં 15 દિવસ જો આનો સ્વયંપૂર્વક ઉપયોગ કરો અને એનું સેવન કરો તો તમને 12 મહિના સુધી તાવ તો આવતો નથી, પણ એ સિવાયની ઘણી બધી બીમારીઓ તમારી પાસે આવતી નથી. લોહી શુદ્ધિકરણનું મોટું બધું કામ છે એ આ લીમડાના ફૂલથી થાય. હું તો છેલ્લા 30 વર્ષથી આ લીમડાનો મોર છે એ દરરોજ નરણા કોઠે 2 મુઠ્ઠી ખાઉં છું. અમારી સ્કૂલની અંદર ઘણા બધા લીમડાઓ છે. સ્કૂલે જવા એટલે બાળકોને ખબર કે સાહેબ લીમડાના ફૂલ ખાય છે, એટલે બાળકો જ લઈને આવે અને હું એ લીમડાના મોર છે એનું સેવન કરું છું. મને યાદ નથી આવતું કે મને ક્યારે તાવ આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી આ સેવન કરું છું અને છેલ્લા 30 વર્ષથી મને કોઈ પણ પ્રકારની બીમારી નથી. નથી ડાયાબિટીસ, નથી બીપી, કે નથી એસિડિટી, કે તાવ, કે માથું, કે કોઈ પણ પ્રકારની બીમારી નથી. એનું મૂળભૂત કારણ છે એ આ લીમડાના ફૂલનું સેવન છે. મિત્રો, તમે 12 મહિના સુધી જો તમારે સ્વચ્છ રહેવું હોય, કોઈ પણ પ્રકારના રોગનું ભોગ ન બનવું હોય તો આ લીમડાનો મોર છે એ દરરોજ સવારે નરણા કોઠે 1 મુઠ્ઠી ખાઈ જાઓ. ઘણા એવું કહેશે કડવો લાગે. ના ભાઈ, એ એકાદ દિવસ તમને કડવો લાગે, પણ પછી તમે દરરોજ ખાઓ તો તમને કડવો નહીં લાગે. જો હું તો આ મુઠ્ઠીઓ ભરી ભરી આ ખાઉં છું, મને બિલકુલ કડવું લાગતું નથી. મારી શાળાના બાળકો પણ મને જોઈ જોઈ અને આ લીમડાનો મોર છે બધા ખાય છે અને બાળકોને પણ ખૂબ તંદુરસ્તી સારી રહે છે. તો આવી ઉત્તમ ઔષધિઓ છે ભગવાને આપણને કેટલી બધી આપી છે, પણ આપણે તેના ગુણ જાણતા નથી કે થોડીક એમ છે, નાની એમ છે ફરિયાદ થાય કે કડવું લાગે. અરે ભાઈ, કડવું નથી લાગતું. આ મોર છે એ થયા પછી આને માથે નાની નાની લીંબોળી આવે અને એ લીંબોળી મોટી થઈને પાકે. લીંબોળી કાચી હોય ત્યારે બહુ કડવી હોય, પણ પાકે પછી ખૂબ મીઠી થઈ જાય, મધુરી લાગે. અને એ લીંબોળી છે એની અંદર નાનો ઠળિયો આવે, એ ઠળિયાને પછી પીલવામાં આવે તો એની અંદરથી તેલ નીકળે છે, તેલીબિયાં છે. અને એ લીંબોળીનું તેલ છે તો અનેક પ્રકારના વા, પછી સાંધાના દુખાવા, માથાનો ખોડો, ઉંદરી, ધાધરા, કેટલા બધા રોગોમાં છે એ લીમડાનું તેલ ઉપયોગી છે. આપણે ખબર છે ને, બજારમાં લીમડાના સાબુ પણ મળે છે, પણ એ તો કૃત્રિમ રીતે તૈયાર થયેલા હોય છે. ઓરિજિનલ એની લીમડાનું તેલ લગભગ ઓછું જોવા મળે છે. તો આ લીમડો છે એ બહુ ઉત્તમ પ્રકારની ઔષધિ છે. આપણે વધારે નહીં પણ ચૈત્ર મહિનાના 15 દિવસ સુધી જો તમે આ લીમડાના ફૂલનું સેવન કરો તો મારી તમને ગેરંટી છે કે તમને 12 મહિના સુધી તાવ આવશે નહીં. કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ કે લો બીપી કે હાઈ બીપી જેવો રોગ નહીં થાય અને લોહીનું શુદ્ધિકરણ થશે. તો મિત્રો, ખૂબ જ લીમડો એક ઉપયોગી વનસ્પતિ છે, તેનું સેવન કરો અને તંદુરસ્ત રહો. આ લીમડાની વાત કરી. આના સિવાય તમે જો આંબાને પણ મોર આવે છે, આંબાના મોરની પણ એટલી બધી તાકાત છે. આંબાનો મોર છે એને તમે હાથમાં લઈ અને આથારે ઘસી નાખો અને પછી એ મોરવાળા હાથ તમે તમારા શરીરે કોઈ ખંજવાળા આવતી હોય, કોઈ લાલ છામતાછા હોય કે કોઈ ધાધર થઈ હોય ત્યાં તમે એ હાથ ફેરવો તો એના કારણે તમારા ચામડીના રોગો મટે છે. આવા અનેક પ્રકારના ગુણોવાળી વનસ્પતિ કુદરતે આપણને આપી છે, એ આપણને ખૂબ જ ઉપયોગી છે. આજે બેને મને જે વાત કરવાની અને તમને એ સમજાવવાની તક આપી બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર શક્તિદાનભાઈ આપનો. તો મિત્રો, તમે જોયું ને કે લીમડો કેટલો ગુણકારી છે અને કુદરતી રીતે જ સીધે સીધો એને ઉપયોગમાં લઈ શકાય એટલા બધા ઔષધીય ગુણો એ લીમડામાં છે. મિત્રો, ચૈત્ર મહિનો બેસી ગયો છે અને આ ચૈત્ર મહિનામાં શક્તિદાનભાઈએ તમને જે આ ઉપાય કીધો છે, ચોક્કસ આપણે બધા એ લીમડાના મોરનું સેવન કરીએ, તંદુરસ્ત રહીએ. આપ સૌને સમગ્ર વર્ષ સ્વસ્થ રહો એવી શુભેચ્છા. આભાર. નમસ્તે.